ડીસા શહેરમાં આવેલી પ્રીતમનગર સોસાયટીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા છે. ડીસામાં પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરોએ શહેરમાં આવેલી પ્રીતમનગર સોસાયટીના એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું છે. પ્રીતમનગર વિસ્તારમાં રહેતા સરોજબેન ઠક્કર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે અને પહેલી તારીખના તેમના સાસરે રાધનપુર ગયા હતા. ત્યારબાદ તે ત્રીજી તારીખે મોડી સાંજે ઘરે આવતા તેમના મકાનનું તાળું તૂટેલું હતું, જેથી તેમને પોતાના મકાનમાં તપાસ કરતા તેમના મકાનમાં રહેલા લગભગ 55 તોલા સોનાના દાગીના અને 38,000ની રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મકાન માલિક સરોજબેન ઠક્કરે તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ડોગ સ્કોડની મદદથી ચોરીનું પકેરું શોધવાની ડીસામાં પ્રયાસ કર્યા હતા. ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન બનેલી આટલી મોટી ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. હું શુક્રવારે રાત્રે અહીંથી મારા સાસરે ગઈ હતી પહેલી તારીખે, અને રવિવારે આવીને જોયું તો અચાનક ઘરનું લોક તૂટેલું હતું. અને પછી મેં તરત પોલીસને ફોન કર્યો. જેવો પોલીસને ફોન કર્યો, પોલીસ આવી અને ઘર ખોલ્યું તો બધું અંદરથી વેર વિખેર હતું. દાગીના વાગીના બધું અંદરથી જતું રહ્યું. ડોક્યુમેન્ટ્સ થોડા ગયા છે અને જે મારું 55 તોલા જેવું ગોલ્ડ હતું એ બી બધું જતું રહ્યું ને બધું તોડી નાખ્યું. અને જે અત્યારે ફરિયાદ આપી છે એમાં 21-22 તોલાનું મને જે બિલ મળ્યા છે એનું મેં આપ્યું છે, અને બાકી જે બધું મારું ગોલ્ડ હતું એનું મને કોઈ અત્યારે કોઈ બિલ મળ્યા નથી એટલે આપ્યું નથી. બાકી અત્યારે તપાસ ચાલુ છે સાહેબની, અને હાલ બધું કરી રહ્યા છે સાહેબ લોકો. આ ચોરીની ઘટનામાં પોલીસે 8,98,000ના દાગીના અને 38,000 રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી છે. જ્યારે મકાન માલિક જણાવી રહ્યા છે કે તેમના મકાનમાંથી 55 તોલા સોનાની ચોરી થઈ છે, પરંતુ તમામ દાગીનાના બિલ 1,000 ન હોવાના લીધે તેમને જેટલા બિલવાળા દાગીના હતા તેટલા જ દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય દાગીના વર્ષો જૂના હોવાના લીધે તેના બિલ ઉપલબ્ધ ના હોવાથી ચોરીની ફરિયાદમાં તેનો સમાવેશ થઈ શક્યો નથી.